तो मोटा सवाल जवाब नो, बे लखाणा था बाकी ना बाकी। ओके चलो तो हवे आजे आपणे मोटा सवाल जवाब थी शुरुआत करीए छीए। नंबर लखो। हाँ बेटा मिस, मारो रोल नंबर आ गई क्यों? 69। मिस बोला बोली ने लखा भी दियो, मैं स्क्रीन प्रेजेंट करना की छे तो। हाँ मिस, लखो 69। ओके 170 ओके 94 ओके मिस 123 45। बराबर। हाँ चलो हाँ चलो, आपणे બે સવાલ જવાબ થયા હતા અને ત્રીજો પહોંચ્યા હતા, બરાબર ને બોય? 69 ત્રીજા સવાલનું વાંચન કરશે હામીશ 2 મિનિટ સમજો કરી ભૂખી હું કરું 170 હા પિતાજીનું મૃત્યુ 69 નંબર ને કીધું છે। હા તો મેં શું પૂછ્યું છે બિસાનો જવાબ મને આવડે પિતાજીનો મૃત્યુ થતા। અરે યાર શાંતિ રાખને, શાનુ કહું પિતાજીનો મૃત્યુ થતા લેખકને પોતાની બા માટે શું વિચાર આવ્યો? પિતાજીનો મૃત્યુ થતા લેખકને પોતાની બા માટે શું વિચાર આવે છે? હામીશ હું બોલું છું, પિતાજી નું મૃત્યુ થતા લેખક ને પોતાની બા માટે એવો વિચાર આવ્યો કે પિતાજીના અવસાન થી બા ભાંગી પડશે। બા હવે 5 વર્ષ થી વધારે નહીં જીવે, કદાચ જીવશે તો તે અંદર થી તૂટી જશે। હાથની પત્તીની જેમ આમ ઊંઘવાથી રહેશે। સરસ, ચાલો બોઈસ લખો પેલા સવાલ માંથી પિતાજીનું મૃત્યુ થતા પિતાજીનું મૃત્યુ થતા કોનું માઈક કોન છે? મ્યુટ કરી દો તો બેટા। લેખક ને પોતાની બા વિશે વિચાર આવ્યો કે અમારા જીવન ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો। લેખક ધારતા હતા કે લેખક આવ્યો પછી કે અમારા જીવન ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો। પૂર્ણવિરામ। લેખક ધારતા હતા કે હવે બા ભાંગી પડવાની,
મિસ લેખક ધારતા હતા ને? ધારતા હતા કે હવે આ ભાંગી પડવાની. પાંચેક વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. પાંચેક વર્ષ માંડ કદાચ જીવે માંડ પછી ડોટ 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 જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. જો હું આખા જવાબ નું વાંચન કરાવું ત્યારે ચેક કરી લેજે. અત્યારે અડધેથી વાંચ્યો એટલે મને આઈડિયા નથી, બરાબર? કારણ કે તારો વચ્ચે અવાજ થોડો કપાઈ ગયો તો એટલે મને પૂરો જવાબ સંભળાયો નથી. તો પણ અંદરથી તૂટી ગઈ હશે. હા બોલો. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. પણ એવું કશું બન્યું નહીં બાસ સમયને જીરવી ગઈ જીતી ગઈ. ચાલો આખો જવાબ કોણ બોલશે બોઈસ તમારા માંથી? હવે બોલો. પણ એવું કશું બન્યું નહીં, બા સમય ને જીરવી ગઈ જીતી ગઈ. કેમ કે મિસ મારે ગુજરાતી અવસાન અમારા જીવન મોબ તૂટી પડ્યો. હું લેખક ધારતા હતો કે હવે બા ભાંગી ગઈ ભાંગી પડવાની. પાંચેક વર્ષ માંડ કદાચ જીવવે તો પણ અંદરથી તૂટી ગઈ છે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. પણ ના, આવું કશું બન્યું નહીં, બા સમયને જીવતી ગઈ બસ જીરવી ગઈ અને જીતી ગઈ. હા શાહનવાજ, હવે કઈ ભૂલ રહી બેટા? બોલું ફરી વાર હું. હા ને, એક ફરી બોલી જાઉં ને. મિસ હું બોલી જાઉં. ચાલો હું બોલી જાઉં છું, બધા ચેક કરી લેજો. પિતાજીનું મૃત્યુ થતા લેખકને પોતાની બા વિશે વિચાર આવ્યો કે અમારા જીવન ઘરનો
तो तिंग मोब तूटी पड़ियो हतो। लेखक धारता हता के हवे बा भांगी पड़वानी। पांचेक वर्ष माड कदाच जीवे तो पण अंदर थी तूटी गई हशे। सुका घासनी पत्तीनी जेम आम तेम फंगोळाती रहेशे। पण ना एवू कशु सॉरी ना नहीं आव्यो पण एवू कशु बन्यु नहीं। बा समय ने जीरवी गई जीती गई। चलो हवे बोलवो पड़से बॉयज के लखाई गयो आखो जवाब। नहीं मिस लखाई गयो शाहनवाज ने पूछी लियो। हाँ शाहनवाज लखाई लखाई गयो ने। चलो हवे रोल नंबर 170 छे पछीना सवाल नु वाचन करशु। क्या वयो गयो शाहीन और वाचन कर बेटा। कितना सवाल पहुंचे आपने चौथो वाचो। वडम वडम उगता कुलो फूलोनो भाषो साद उपयोग करता हता। क्यों सद उपयोग करता था ताई विचार आवे छे के ताई मन तो मळी गयो। मळी गयो तो बोला ए बाने छाबड़ी भरी 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 ने मंदिर मा फूलो मोकलता मैं जोई छे सवारे 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 वारा फरती दस थी पंदर जन आवे ए सौने माटे बा पहली सवारे उठे फूलो चूटे अने पीतळनी चक 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 ती थाली मा एक एक था एक एक था ચાલો બોઈઝ લખો શાહનવાઝનો જવાબ સાચો છે ખાલી થોડો આપણે એને ગોઠવવાનો છે અને એનો જવાબ હજી થોડો અધૂરો છે હું પૂરો કરાવી નાખીશ બાપ પહેલી સવારે ઉઠે અલ્પવિરામ ફૂલો ચૂંટે શાહનવાઝ હલો શાહીનુર માઇક મ્યુટ કરી દે બેટા બાપ પહેલી સવારે ઉઠે અલ્પ વિરામ ફૂલો ચૂંટે શું બેટા અરે પહેલેથી બોલોસ ને હા બેટા બાપ પહેલી સવારે ઉઠે ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એવીસ ઉપર મારો જવાબ જો પૂરો નથીયો બેટા મેં કીધું ને હું લખાવું છું લખી લ્યો તું અડધી કલાક જો જવાબ બોલવામાં કર તો આપણો લેક્ચર પૂરો થઈ જાય આમને એટલે લખવા માંડ એમ તો કીધું મેં તને મારે આંગળી વેગે એટલે ન્યાથી આમ હટી ગયો ને એટલે હા કાઈ વાંધો નહીં અત્યારે લખો ચાલો એ હા
પિત્તળની ચકચકતી થાળીમાં ફૂલો એકઠા કરી રાખી, પછી આવનાર દરેકને તે પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોશે હોશે આપે. પછી આવનાર દરેકને તે પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોશે હોશે આપે. આ રીતે વાડામાં ઉગતા ફૂલોનો બા સદઉપયોગ કરતા. ચાલો આખો જવાબ કોણ બોલશે બોઈસ તમારા માંથી? મેં શું વાંચી છે વલી રે સર? હા વાંચો બેટા. બા પહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં ફૂલો એકઠા કરી રાખે. પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોશે હોશે આપે. આ રીતે વાડામાં ઉગતા ફૂલોનો બા સદુપયોગ કરતા. સરસ. કોઈને કઈ ભૂલ છે આ સવાલમાં? રોલ નંબર 94 પાંચમા સવાલનું વાંચન કરશે. આમિસ, લેખકે આ પાઠનું શીર્ષક બાનો વાડો એવું શા માટે પસંદ કર્યું હશે? હા, તમને વિચાર આવે છે કે ભાઈ શું કામ એને બાનો વાડો એવું પાઠનું નામ પસંદ કર્યું હશે લેખકે? કારણ કે મેં સવારે બરાબર ને. બીજી કોઈ વાત આવી છે? એટલા માટે વાડો વનસ્પતિ હતી. હા, લેખકે જે બાનો વાડો શીર્ષક આપ્યું છે એ સારું જ છે કે આખા પાઠ ની અંદર વાડા વિશે જ વાત કરવામાં આવી છે. ચાલો તો એ જવાબ આપણે લખીએ છીએ. બાની પોતાનો વાડો, બાને પોતાનો વાડો ખૂબ જ પ્રિય હતો. બાને એક મિનિટ શાહનવાઝ, સવાલ તો લખી લે બેટા. બાને પોતાનો વાડો ખૂબ જ પ્રિય હતો. પૂર્ણવિરામ. તેમાં બાએ
અનેક પ્રકારની અનેક પ્રકારની મિસ પ્રિયા તો પછી તેમાં બા એ અનેક પ્રકારની ઔષધિઓ ઔષધિઓ અલ્પવિરામ જાત જાતના ફૂલો જાત જાતના ફૂલો અને ફળના વૃક્ષો અને ફળના વૃક્ષો ઉગાડ્યા હતા પૂર્ણવિરામ તે કોઈ તે કોઈ જીવની જેમ એટલે કે સજીવ વ્યક્તિ હોય ને એની જેમ જીવની જેમ વાડાનું જતન કરતી હતી જીવની જેમ તે કોઈ જીવની જેમ વાડાનું જતન કરતી હતી પૂર્ણ વિરામ વાડા વિન્યા બા વાડા વિના બા ઝુરાપો અનુભવતી હતી ઝુરાપો ઝુરાપો અનુભવતી હતી પૂર્ણ વિરામ વાડાની દેખરેખ અને વાડાની દેખરેખ અને ઉછેરમાં જ બાના દિવસ રાત બાના દિવસ રાત ઉછેરવામાં જ બાના દિવસ રાત વીતતા હતા પૂર્ણ વિરામ બાની વાડા વિશેની બાની વાડા વિશેની આ પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને જ આ પ્રવૃત્તિને બાને વાડાની વિશેની પછી આ પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને જ બાની વાડા વિશેની આ પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને જ લેખકે બાના જીવનની બાના જીવનની કથા આલેખી છે કથા જીવનને બાના જીવનની કથા આલેખી છે રાખીને જ લેખકે બાના જીવનની કથા આલેખી છે પૂર્ણ વિરામ બાના નહીં બાના જીવનની
બાના જીવનની તમામ વાતોમાં વાડો કેન્દ્ર સ્થાને છે. વાડો કેન્દ્ર સ્થાન છે. તમામ વાતોમાં વાડો કેન્દ્ર સ્થાને છે. માટે લેખકે આ પાઠનું શીર્ષક કેન્દ્ર સ્થાન છે પછી માટે લેખકે આ પાઠનું શીર્ષક સિંગલ ઇન્વાઇટેડ કોમામાં લખો બાનો લેખકે કે પછી આ પાઠનું શીર્ષક સિંગલ ઇન્વાઇટેડ કોમામાં બાનો વાળો પસંદ કર્યો હશે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ચાલો આપ જવાબ નું વાંચન કોણ કરે છે બોયઝ? બાનો વાળો પછી પસંદ કર્યું હશે. આમીશ મારે આગળ માનવા મળો ને એટલે પ્રવૃત્તિ માં થયો છો. હા બેટા કઈ વાંધો નહીં. હું ચલો જવાબ કોણ વાંચે છે? મેં શું વાંચું? અલી રજા. હા વાંચો. બાને પોતાનો વાડો ખૂબ જ પ્રિય હતો. તેમાં બાએ અનેક પ્રકારની ઔષધિઓ, જાત જાતના ફૂલો અને વળના વૃક્ષો ઉગાડ્યા હતા. એ કોઈ જીવની જેમ વાડાનું જતન કરતી હતી. વાડા વિના ઝુરાપો અનુભવતી હતી. વાડાની દેખરેખ અને ઉછેરમાં જ બાના દિવસ રાત વીતતા હતા. માના વાડા વિશેની આ વૃત્તિને કેન્દ્રમાં રાખીને જ લેખકે બાના જીવનની કથા બાના જીવનની સમમાં વાડો કેન્દ્ર સ્થાને છે. માટે લેખકે આ શીર્ષક બાનો વાડો પસંદ કર્યું હશે. સરસ. કોઈને કઈ આ પ્રશ્નમાં બાકી રહી ગયું હોય એવું? ત્યારબાદ પ્રશ્ન ચાર જે છે કે બાનો પરિચય કરાવતા પાંચતા વાક્ય લખો એ તમારે જાતે કરવાનું છે. હવે પ્રશ્ન પાંચ મેં તમને હોમવર્કમાં સોલ્વ કરવા આપ્યો તો તમે બધાએ કર્યો છે ને? કર્યો છે? નથી કર્યું લાગતું હોમવર્ક કોઈ બોયઝે. ચાલો રોલ નંબર 123 પહેલાનું વાંચન કરે. પંચોતેર નંબર. બેટા મિસ ને ખબર છે કે હોમવર્ક તો તમે નથી કર્યું પણ અત્યારે તો વાંચીને જવાબ આપો વિચારીને. ચાલો આ વાક્ય કોણ બોલે છે?
કોને કહે લેખક બોલે છે મિસ આ વાક્ય બા બોલે છે નહીં લેખક બોલે છે પોતાની બા વિશે પોતે જ વિચારે છે બરાબર લખો આ વાક્ય લેખક પોતાની બા વિશે સ્વગત બોલે વિચારે છે સ્વગત વિચારે છે ચાલો શાહનવાઝ બોલો બીજું હું મિસ વરિષ્ઠ બોલો તો આ વાક્ય લેખક પોતાની બા વિશે સ્વગત વિચારે છે પોતાની બા વિશે સ્વગત કરે છે એવું કઈક આવશે લખો આ વિધાન ઘેર જલ્દી પહોંચીને આ વિધાન ઘેર જલ્દી પહોંચીને વાડાની દેખરેખ રાખનારી આ વિધાન ઘેર જલ્દી પહોંચીને મિસ પહેલા જવાબમાં શું આવશે બેટા એક તો તું છે આંટો મારવા યોગ્ય હવે પહેલો જવાબ પૂછે છો બીજા થી લખ પહેલો છોડી દે આ વિધાન ઘેર જલ્દી પહોંચીને વાડાની દેખરેખ રાખનારી પોતાની બા વિશે લેખક કહે છે પહેલાનું નહીં મેં તને કીધું ને અત્યારે બીજો લખી લે પહેલો તને છેલ્લે હું કહીશ દેખરેખ ચાલો રાખનારી બા વિશે લેખક કહે છે ચલો બીજા કોણ વોઇસ પ્રેઝન્ટ છે માઇક ઓન કરીને મને બોલો તો ત્રણ જ બોયઝ પ્રેઝન્ટ છે એમિસ બોલું હા પેટમાં વીતે વીતે છે તાવ આવે છે ચાલો જવાબ કોણ બોલશે ગ્રુપમાંથી પાઠમાં આવું વાક્ય હતું કે નહોતું બોયઝ પાઠમાં આવું વાક્ય હતું બેટા હા હા તો શું આવશે વિચારીને જવાબ આપો પેટમાં વીતે છે તાવ આવે છે લખો આ વાક્ય મફતિયા લીંબુ લેવા આવનારા આ વાક્ય મફતિયા લીંબુ લેવા આવનારા લોકો કોને કહે છે હાલો મેં અડધો જવાબ કીધો અડધો તમે કહો હા લેખક ની બા ને કહે છે અલી રઝા વાંચો છો લીંબુ લેવા આવનાર લીંબુ લેવા આવનારા લોકો
લેખક ની બા ને કહે છે. લેખક ની અને બા ને બંને ની નહીં, લેખક ની બા ને. હાલો મિસ, બા એ રીતે ભોળી નહીં ભલી ખરી. કોણ બોલે છે આ વાક્ય? લેખક બોલે છે. હા તો લખો આ વાક્ય. લેખક આપણને કહે છે પોતાની બા વિશે. વાચકોને કહે છે આપણે, એટલે શું કે પાઠ વાંચના, જે જે પાઠ વાંચે એ બધાને કેમ. એટલે લેખક પોતાની બા વિશે વાચકોને કહે છે. પોતાની બા વિશે વાચકોને કહે છે. જીવન સૂત્ર. સરસ, લખો આ વાક્ય. લેખક ના બા નું જીવન સૂત્ર હતું. આ વાક્ય લેખકના બાનું જીવન સૂત્ર હતું એવું લેખક વાચકોને કહે છે. આ વાક્ય લેખકના બાનું જીવન સૂત્ર હતું એવું લેખક વાચકોને જણાવે, વાચકોને કહે છે. જોડણી સુધારો તમને હોમવર્કમાં કરવા આપેલી, હવે આપણે સમાનાર્થી સોલ્વ કરીએ છીએ એ પણ તમને આપેલા કરવા, પણ મને નથી લાગતું તમે કોઈ કર્યા છે. બધા જ સમાનાર્થી શબ્દોનું વાંચન છે એ શાહનવાસ કરશે. બોલો. દરિયો. ચલો, દરિયાનું સમાનાર્થી સમુદ્ર. સમુદ્ર, વેરી ગુડ. અને બીજું સાગર. સમુદ્ર અને સાગર. સૌરભ. સૌરભ નું સમાનાર્થી નથી આવડતું. નહી નહી નહી, સૌરભ એટલે સુગંધ. સુગંધ અને ખુશબુ. ધ્વનિ ઉપર અનુસ્વાર અને ધ. હા, ખુશબુ. સુગંધ, ખુશબુ, મહેક. ખુશબુ. પછી જાજરમાન. ચાલો, જાજરમાન નું સમાનાર્થી મિસ તમે બોલી જાઓ પછી અમે વિચારીએ. તમે બોલી જાઓ પછી અમે વિચારીએ. એક તમે બોલો, એક અમે બોલીએ. તમે બોલો. હા બોલ. મિસ પ્રભાવશાળી જાજરમાન. પ્રભાવશાળી. 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 અને બીજું લખો શાનદાર. મીંડા વાળો શ કરજો. શાનદાર. પછી દમામ એટલે લખો. હાલો, એક મેં કહી દીધું.
તમામ એટલે શું થશે બેટા? થસો ને ઠપકો. થસો અને બીજું લખો ભપકો. શું લખ્યું મેં? નીપકો. હા ભપકો 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 ભપકો. ચાલો પછી નેક્સ્ટ. પછી સ્ત્રોત. મૂળ. વેરી ગુડ. સ્ત્રોત. હા મૂળ સ્ત્રોત. અને બીજું લખો ઉદ્ભવ. ઉદ્ભવ સ્થાન હોય ને એને પણ સ્ત્રોત કહેવાય એટલે ઉદ્ભવ. ચાલો હવે પ્રશ્ન નવો શરૂ થાય છે. વિરુદ્ધાર્થી શબ્દ લખો. એ આપણને શાહનવાસ ઓલો શાહેનૂર કરાવશે. લખતો જારો આરો. નિરાશા. તો અનિરાશા થાય ભાઈ. બોલો ભાઈ કોને આવડે છે? આપણે મિસ આશા હોય ને આશા તો આપણે નિરાશા લખી એટલે નિરાશા છે ને એટલે આશા આવશે. સરસ. નિરાશા તો આશા. તકદીર. ઉદ્યમી. ઉદ્યમી એટલે મહેનત. તો મહેનત નું વિરુદ્ધાર્થી શું થાય? આળસુ. 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 તો ઉદ્યમી તો શું આવશે? આળસુ. આ તો બધાને આવડે હો ભાઈ. તો આખરે. આખરે. અરે વાહ. મોકરે. આખરે. આખરે. મોકરે. આખરે. ગેરહાજર છે. ગેરહાજર કે ગેરહાજર? ગેરહાજર. ચાલો ભદ્ર. તો કઈ નોણ એટલે ભદ્ર. તો અભદ્ર. 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 નિર્મળ. તો કઈ નો ઓળે એટલે આગળ અલગાવ્યું. હાલો નિર્મળ. અનિર્મળ. એ ભાઈ કઈ નો ઓળે એટલે અનિર્મળ આપવાનો. નિર્મળ એટલે બરાબર એટલે નિર્મળ. તો મલિન એટલે શું થાય? ગંદુ. મલિન થઈ ગયું. હા બોઈઝ હજી જો આપણે પાઠ અધૂરો રહ્યો છે. મારે ગર્લ્સ માં પાઠ પૂરો થઈ ગયો છે. બરાબર. થોડું આપણે આવે પછીના લેક્ચરમાં ઝડપ રાખવી પડશે. બીજી વાત કે ભાઈ આજે જેટલું મેં લખાવ્યું છે પ્લીઝ બધા છે પોતાની રફ સોરી પાકી બુક ની અંદર બે વખત લખી અને પાકું કરજો. જો તમે પાકું નહીં કરો તો એક્ઝામ